કેમ છો બધા? સૌ પ્રથમ બધા ભાઈઓ બહેનો જય માતાજી, મા દેવર, જય ગુરુદેવ. તો આપણે આ બ્લોગ પહેલાં અપલોડ કરી દઈશ, કેમકે ઓલો જે આપણે છે પાર્ટ ટુ ને પાર્ટ થ્રી, એમાં પછી બહુ મોટો થઈ જાય છે, તો એડિટ કરવામાં ટાઈમ લાગે એવું છે. તો પહેલાં આજે આ બ્લોગ અપલોડ કરી દઈશ. તો અત્યારે હવે આપણે જઈએ છીએ આપણા દેવે એટલે સુરાપુરા દાદા કહેવાય ને, ત્યાં દર્શન કરવા, અને રિટર્નમાં પછી જશું ક્યાંક. તો કાકાને એ લોકો આજે નથી સાથે આપણી, બાકી બા ને દાદા આજે આપણી સાથે આવે છે. તો સારું, ચાલો નીકળીએ, આપણે જઈએ દર્શન કરીએ, અને પછી ત્યાંથી ફ્રી થઈ અને જોઈએ ક્યાંક જાશી આપણે. તો ચાલો. હવે બ્રેક રાખો છે એક ચા પાણી નાસ્તા માટે. વરુણભાઈ ઉતારો, હાલો મસ્ત બ્રેક લે 10-15 મિનિટ નો, પછી આગળ નીકળીએ પાછા. વરુણ ફોન મૂકી દે, ફોન મૂકી દે. હવે હવે કઈ નહીં, જવાનું નાસ્તો કરી લીધો. હલકો હાલો હાલો નાસ્તો પાણી કરી લીધા, હવે નીકળીએ. ફટક થઈ ગઈ હતી જ ને? હા નતા, ઓલા વખતે તો હતા, ઓલા વખતે પેલા નતા. આપડે ઉભો આવી ટ્રેન, આપડે જોતા આવે આવે રોડ પાયો બહુ મોટો, મિની ટ્રેક્ટર વાળા દાદા. તો હજી હારું ભાઈ, તો પૂરું થઈ ગયું આમ હતું, આમ આમ મગફળીનું મશીન કેવાય, આમાં પાંદડા ડાટરા અને મગફળી જુદી થઈ જાય. જો તમે જોઈ શકો છો સામે ઢગલો પડ્યો છે, ઓલા બેન જે ઉપર બેઠા છે એ મશીન છે, મશીન માંથી નાખે છે પાથરા મગફળીના. આ મિની ઓઇલ મિલ એમ? હા, બારી ખોલો તો બા. આ નાની મિની ઓઇલ મિલ છે, આમાં એક જ એક્સપેલર હોય. હા, ચોખ્ખું તેલ પડે આમાં. હા, જો તમને બોટ બતાડું કે જો બોટ દેખાય છે સામે જોઈ લો. કનૈયા ઓઇલ મિલ જો. હા, કનૈયા ઓઇલ મિલ, આ મિની ઓઇલ મિલ છે. અહીંથી મગફળી બાજુમાંથી જાય મળી જાય, અહીંયા ચોખ્ખું તેલ મળે છે, ડબલ ફિલ્ટર કરે છે. તો
પહોંચ્યો આવ્યા હવે આપણે પહોંચી ગયા ભટકાના ફાધરમાં પહોંચી ગયા સુરાપુરા દાદા પહોંચી ગયા છીએ, તો દર્શન કરીએ અને પછી જોઈએ. તો હવે આપણે દર્શન કરી લીધા છે અને આ આપણે મંદિરની ગટકા ગામમાં આપણે એન્ટર થાય ને ત્યારે પહેલાં જ આવી જઈએ, પાદરમાં આવી જાય આ મંદિર. તો આ મંદિર વિશે આપણે દાદા થોડું ઘણું જણાવે છે, તો દાદા મંદિર વિશે જણાવો થોડું ઘણું. આ મંદિર આજ વર્ષોથી આપણા સુરાપુરા પૂજ્ય પર્વત બાપા અને જાડેજા પરિવારના દરબાર બે દોસ્તાર હતા અને ગટકાની અંદર એ લોકો સુતારી કામનું કામ કરતા હતા. ત્યાર પછી અમેથી એવું કહેવાનું આવે છે કે વાર આવી હતી દરબારો સાથે અને દાદાને કીધું હતું કે તમે તૈયાર થઈ જાઓ કમ્પ્લીટ, તમારું વખતર પહેરીને કૂતરાને લઈને, તો અમે કપડાં પહેરીને આવીએ છીએ પછી લડાઈ કરીએ. પછી એવી રીતે લોકોનું ધીંગાણું થયું, ધીંગાણું થયા પછી પરબત બાપા અને ઓલા લોકો બધા એ સુરાપુરા તરીકે ખપી ગયા અને એક કામ કર્યું એ લોકોએ. અત્યારથી હવે અમે બધા અમારા ગોરેચા પરિવાર સમસ્ત અહીં આવે છે અને જાડેજા પરિવાર પણ સમસ્ત અહીં આવે છે. મારી જાણ મુજબ મેં વિગત આપી છે. હા, અને આ મંદિર છે એ એવી લોકવાયકા છે કે આ મંદિર બીજા કોકનું બનાવેલું હતું, એની અંદર અમારા સુરાપુરા અને જાડેજા પરિવારના સુરાપુરા એ બેસી ગયા હતા. પછી બે ત્રણ વખત એને નીચે ઉતાર્યા હતા અને કાઢ્યું હતું, પણ એ લોકોએ પાછું પહેરવાનું કર્યું અને પાછા બેસી ગયા છે. એની ખાંભી છે, અત્યારે આપ સૌ નિહાળી શકો છો ખાંભી. વચ્ચે બેઠા છે એ અમારા સુરાપુરા છે પરબત બાપા, બે સાઈડમાં છે એ જાડેજા પરિવારના સુરાપુરા છે. અમારો સમસ્ત ગોરેચા પરિવાર અહીંયા સુરાપુરા તરીકે પૂજવા આવે છે. તો બાકી તો હવે આપણા કોઈ ગોરેચા પરિવારમાંથી કોઈ જોતા હોય તો દર્શન કરી શકો છો તમે. હા, તો કરાવું દર્શન હજી એકવાર આપણે. ગોરેચાના હા પરબત દાદા અરે નિવેદન આ રીતના અમારે આવે છે ધરવામાં કાચા ચોખા સિંદૂર ચડાવવાનો આપણે બે બાજુ જાડેજા પરિવારના સુરાપુરા છે અને વચમાં આપણા સુરાપુરા છે ગોરેચા પરિવારના. તો હવે એમાં આ જાડેજા પરિવારના છે, આ જાડેજા પરિવારના છે, આ આપણા સુરાપુરા ગોરેચા પરિવારના છે. બાકી પછી નામ બોલવામાં કંઈ ભૂલ થઈ હોય, અડાવડું નામ થઈ ગયું હોય તો માફ કરજો અમને. તો આ અમારા સુરાપુરા દાદાનું નામ ખબર છે એટલે બાકી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો અને દર્શન કરાવ્યા તમને. બાકી હવે આપણે દર્શન કરી પછી રજા લઈએ દાદા પાસે. હું મારા દાદા ભેરો આ મંદિરે દર્શન કરવા આવતો તો મારા સુરાપુરાના, આજ હું મારા દીકરાના દીકરાને લઈ આવ્યો છું. તો હવે આપણે દ્વારકા જઈએ છીએ. જય દ્વારકાધીશ. દ્વારકામાં તમે કઈક કહેતા હતા, હા શું છે? દ્વારકામાં ઝૂલતો પુલ છે,
ડિઝાઇન નો બનાવેલો. હા હા, મંદિર કોટી ઘર છે, ઘર કના મંદિર છે. બધી સગવડતા છે, આનંદ થી તમે જમી શકો. ઘર જેવી રસોઈ છે, વરુણભાઈ આજે 20 રૂપિયા ની થાળી જમવાના છે. રોટલી સાંજે 7 વાગે ચાલુ થાય છે, 10 વાગે બંધ થાય. તો અહીંથી હવે દ્વારકા 13 કિલોમીટર બાકી રહ્યું છે. તો અત્યારે હવે આપણે ગોમતી ઘાટ આવ્યા છીએ. અહીંયા બોટિંગનું અત્યારે તો ચાલુ છે, બટ તડકો છે ને તો અત્યારે આપણે નથી ઈચ્છા કંઈ. બાકી બતાવું તમને. તો અત્યારે હવે આપણે 56 સીડી પાસે છીએ. તો ગોમતી ઘાટ પાસેથી આપણે જવું હોય તો ડાયરેક દર્શન કરી શકીએ. પાછળની સાઈડ કહેવાય આપણે આ, એટલે આ 56 પગથિયા આપણે ચડીએ એટલે ડાયરેક દર્શન કરી શકીએ અંદર જઈને. તો આ 56 સીડી છે. બાકી અત્યારે તો મંદિર બંધ છે એટલે નથી કાંઈ, નહીં તો દર્શન કરાવત તમને. અહીંયા બાજુમાં ભોજનનું પણ છે, પ્રસાદ લઈ. તો સારું, ચાલો હવે આપણે ટાઈમે ના પહોંચી શક્યા તો બંધ થઈ ગયું છે દર્શન નથી ત્યાં આપણે. બાકી જોઈએ, બીજી વાર ટ્રાય કરશું કે ટાઈમે આવી જઈએ. સારું, ચાલો. આપણે દ્વારકાથી નીકળી ગયા છીએ બહારે, અને જમવાનું કંઈક કરીએ હવે. બાકી